નમસ્કાર, જેડસ ટીમમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટ્રાફિક નિયમના ભંગ બદલ ઈ મેમો આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજથી ઈ મેમોની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલમાં ખંભાળિયા તથા દ્વારકા શહેરમાં મૂકવામાં આવેલા પોલીસના સીસીટીવીનું મોનિટરિંગ રૂમધમધમ તો કરવામાં આવ્યું છે. તેમાં કેદ થતા ટ્રાફિકનો ભંગ કરનાર નાગરિકોને ઘેર બેઠા દંડનો મેમો મળી જશે. હાલ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તથા દ્વારકા શહેરમાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા પછી ખંભાળિયા સ્થિત જિલ્લા પોલીસ વડાની કચેરીમાં તેનું મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે. કેટલાક ભારે ગુનાઓને સીસીટીવીના કારણે અટકાવી શકાશે, તેમજ ગુનાઓમાં આરોપીઓના સગડ મેળવવામાં પણ સીસીટીવી મદદરૂપ નીવડશે. ખંભાળિયા તથા દ્વારકામાં ટ્રાફિક ભંગનો કેસોમાં ઈ મેમોની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. બંને શહેરોમાં ગેરકાયદેસર પાર્કિંગ, વન વેનો ભંગ, ત્રિપલ સવારી જેવા કિસ્સાઓમાં ટ્રાફિક શાખા ઈ મેમો પકડાવશે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકને ટપાલથી ઈમેલથી દંડનો મેમો મળી જાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મોનિટરિંગ રૂમમાં તેના માટે ખાસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે દ્વારકા જિલ્લામાં હવે કેમેરામાં ટ્રાફિક નિયમો તોડનાર લોકો કેદ થશે અને મેમો પણ ઘરે પહોંચી જશે. મુકેશ મુકરિયા, જેડેશ ટીવી, દ્વારકા. એમાં આપ લોકોના ખ્યાલમાં હશે, ઓલરેડી ગ્રી ખાતાનો બહુ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ વિશ્વાસ કરીને. એમાં લગભગ જેટલા પણ જિલ્લા મથકો છે ત્યાં સીસીટીવી કેમેરા નેટવર્ક સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. અને અમારા જિલ્લા આ મામલામાં બહુ લકી છે કે અહીંયા ખંભાળિયા અને દ્વારકા ચૂંકી દેવસ્થાન છે, ત્યાં બે જગ્યાઓ પર સીસીટીવી કેમેરા નેટવર્ક સ્થાપિત થઈ રહ્યું છે. આ બે જગ્યાઓ પર 20 લોકેશનમાં ટોટલ 94 કેમેરાઝ પુટઅપ થઈ રહ્યા છે. અને એમાં બિલકુલ અપડેટેડ ટેકનોલોજી એટલે ANPR કેમેરાઝ, PTZ કેમેરાઝ અને અધર હાઈ રેઝોલ્યુશન કેમેરા સ્થાપિત થઈ રહ્યું છે. અને એની ઉપયોગિતાની જો વાત કરીએ તો સૌથી પહેલાં આપણા દેવસ્થાન છે દેવભૂમિ દ્વારકા, તો ત્યાં ક્રાઉડ મેનેજમેન્ટમાં બહુ ઉપયોગી છે. અને આ સિવાય ક્રાઇમ ડિટેક્શનમાં પણ એ કેમેરાઓ બહુ ઉપયોગી સિદ્ધ થશે, ચૂંકિ ANPR કેમેરાઝ પણ લાગી રહ્યા છે, તો ચોરી થયેલા વ્હીકલ્સ હોય તો એને નંબર પણ અમે લોકો શોધી શકીએ છીએ. અને આ સિવાય જો ટેકનોલોજીની વાત કરીએ તો નીચે પણ બહુ મોટા વિડીયો વોલ સ્થાપિત થઈ રહ્યા છે, એમાં એની મોટી સ્ટોરેજ કેપેસિટી છે. કોઈ ઘટના બની ગઈ એને પછી પણ અમે લોકો એની ફૂટેજ ઉપર એની તપાસ કરી શકીએ છીએ. અને આ સિવાય પણ બીજા ઘણા બધા ઉપક્રમો અત્યારે ફ્રોમ ધ પોલીસ ડિપાર્ટમેન્ટ સાઈડ અમે લોકો અપનાવી રહ્યા છીએ. આપ લોકોના ધ્યાનમાં હશે, શોર્ટ ટાઈમ પહેલાં અમે લોકો સ્પીડ ગનનો પણ ઉપયોગ શરૂ કર્યા હતા, જેમાં દૂરથી જ આપ એક શોટ કરીને આપ જોઈ શકો છો કે જે પણ ગાડી છે એની ગતિ ગતિસીમાનો અંદર છે કે બહાર છે. એવી જ રીતે મોટી સંખ્યામાં અમે લોકોને બ્રેથ એનાલાઇઝર્સ પણ ફાળવવામાં આવ્યા છે, જેથી આપ એની કોઈ પણ આપને એવું લાગે કે નશાની સ્થિતિમાં કોઈ માણસ છે તો એની મોઢા સામે રાખીને આપ તરત જ એક ઇન્ડિકેશન લઈ શકો છો કે નશા એક્ચ્યુઅલ કરેલા સ્થિતિમાં છે કે નહીં.